જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન એવરીવન. શ્રી ગંગોત્રી સ્કૂલમાં તરફથી હું રંગાણી ક્રિષ્ના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ રંગાણી ક્રિષ્ના છે. મને 7 થી 8 વર્ષનો 11-12 કોમર્સની અંદર ભણાવવા માટેનો અનુભવ છે, બરાબર. હું તમારો સબ્જેક્ટ છે એ ઓસી, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. વિષય કોડ છે 046. ગુજરાતીની અંદર એને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે એવું બોલવામાં આવે છે, બરાબર. એનું ગુજરાતી નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ઇંગ્લિશની અંદર એને ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ અથવા તો બીજા શબ્દની અંદર BA, બિઝનેસ ઓફ એડમિનિસ્ટ્રેશન એવું કહી શકાય છે, બરાબર. આજે હું તમને આખે આખા વિષયનું ઇન્ટ્રોડક્શન આપું છું કે ઓસીની અંદર તમે કેટલા કેટલા ચેપ્ટર છે, સ્ટાન્ડર્ડ 11th ની અંદર કેવી રીતે કયા કયા ચેપ્ટર વાઇઝ ભણવાનું છે એના વિશેની આપણે અત્યારે વાત કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ જો સબ્જેક્ટ ઓસીનો સ્કોડ છે એ ખાસ યાદ રાખવો, 046, બરાબર. 12મા ધોરણની અંદર બોર્ડની અંદર જ્યારે તમે પેપર દેવા માટે જાઓ છો ત્યારે કોઈ પણ પ્રકારનું પેપરની અંદર વિષયનું નામ છે એ આપવામાં નથી આવતું, બરાબર. પેપરની ઉપર એનો કોડ લખેલો હોય છે અને આપણા સબ્જેક્ટનો કોડ છે 046. હવે ઇન્ડેક્સ પ્રમાણે આપણે જોઈએ કેટલા કેટલા ચેપ્ટર છે ભણવાના છે અને ચેપ્ટરની અંદર કેટલી કેટલી પ્રકારની વસ્તુઓ ભણવાની છે એના માટેની હું આજે તમને અત્યારે માત્ર ને માત્ર હાઇલાઇટ્સ આપું છું. ચેપ્ટર નંબર 1 જો આપ્યું છે, ધંધાનો હેતુ, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ એટલું યાદ રાખવાનું કે આખે આખો સબ્જેક્ટ છે એ સંચાલનનો છે, બરાબર. કોઈ પણ ધંધો હોય, કોઈ પણ પ્રકારની કંપની હોય, ખાનગી હોય, જાહેર હોય, અથવા તો કોઈ પણ પ્રકારની એક વ્યક્તિ સ્વતંત્ર એકલો ચલાવતો હોય અથવા પાર્ટનરશિપમાં ચલાવતો હોય તો એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય, એના કર્મચારીઓને કેવી રીતે રિક્રુટમેન્ટ થાય, પ્લસ આગળ તો કે એના પ્રકારની જે કાંઈ સંચાલનની બાબતો છે એના ઉપરનો આખે આખો આ સબ્જેક્ટ છે, બરાબર. તો પહેલી વસ્તુ ફર્સ્ટ ચેપ્ટરમાં તમને એમ કહે છે કે બિઝનેસ એટલે શું, એનો ટાર્ગેટ શું હોય છે. જો તમને લખ્યું છે હેતુ, એટલે પહેલા ચેપ્ટરની અંદર તમને ક્લિયર કરી દેવામાં આવે છે કે નાના પાયાના ધંધા હોય કે મોટા પાયાના ધંધા હોય તો એનો મુખ્ય ઇન્ટરેસ્ટ એટલે કે એનો હેતુ શું છે, એનું સ્વરૂપ છે એ કયું કયું છે અને કેટલા પ્રકારનું એનું કાર્યક્ષેત્ર છે એ હોઈ શકે, બરાબર. આ ત્રણેય ઉપરથી એવું ડિસાઇડ થાય કે એને કેવા પ્રકારની મૂડી છે એ જોઈએ છે. એટલે ખાસ આપણે જોવાનું છે આની અંદર ફર્સ્ટ ચેપ્ટરની અંદર કે કોઈ પણ માણસ છે, બરાબર, એ પોતાની આજીવિકા ચલાવવા માટે જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, પછી આર્થિક છે કે બિનઆર્થિક છે, તો બિનઆર્થિક વસ્તુ આપણે અહીંયા ભણવામાં ન આવે કારણ કે એની પાછળ કોઈ નફાનો ઇન્ટરેસ્ટ હોતો નથી, બરાબર. અહીંયા આપણે બધી આર્થિક પ્રવૃત્તિનું ડિસ્કસ કરવાનું છે. આર્થિક પ્રવૃત્તિમાં મેઇન ફર્સ્ટ નંબરની ટાઈપ આવી આવશે બિઝનેસ આવે. તો સ્ટાર્ટિંગ તમને એનાથી કહ્યું છે કે બિઝનેસની અંદર એનો હેતુ કયા પ્રકારનો હશે, એટલે બધાનો હેતુ કોમન હશે, નફો કમાવો, બરાબર. નફો કમાવવા માટે જ કોઈ વ્યક્તિ છે એ બિઝનેસ કરતો હોય છે, બરાબર. તો એ ધંધો છે એનો મુખ્ય ઇન્ટરેસ્ટ નફો છે, તો એનું સ્વરૂપ કયા પ્રકારનું હોઈ શકે, એનું કાર્યક્ષેત્ર છે એ કેવું હોય, બરાબર. સ્વરૂપનો મતલબ તો કે વેપાર આવશે, વાણિજ્ય આવશે, ઉદ્યોગ આવશે, તો ઉદ્યોગની અંદર પણ, બરાબર, મૂળભૂત ઉદ્યોગ હશે, મૂળભૂત જેને પ્રાથમિક ઉદ્યોગ કહી શકાય, નાના પાયાના ઉદ્યોગો કહી શકાય. સેકન્ડ નંબર ઉપર આવશે એ આવશે ગૌણ ઉદ્યોગ આવશે, પછી આનુષંગિક ઉદ્યોગ આવશે, બરાબર. એટલે ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે વેપાર એટલે શું, વાણિજ્ય એટલે શું, ઉદ્યોગો એટલે શું, એના પ્રકારો ભણવાના છે. આના સિવાય, બરાબર, જે આર્થિક પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ કરે છે તો એ આર્થિક પ્રવૃત્તિના મેઇન 3 ડિવિઝન હોય છે, બરાબર. ફર્સ્ટ નંબરનું હોય ને બિઝનેસ બોલાય, સેકન્ડ નંબરનું આવશે ને પ્રોફેશન એટલે કે વ્યવસાય બોલાય છે, અને થર્ડ નંબરનું આવશે એ રોજગાર, ઇમ્પ્લોયમેન્ટ આવશે, બરાબર. ત્રણે ત્રણનું કેરેક્ટર એટલે કે લક્ષણો આ ચેપ્ટરમાં ભણવાના છે. મેઇન વસ્તુ તો કે ધંધા અને ધંધાના લક્ષણો, એના હેતુઓ, બરાબર. ત્યારબાદ આવશે વ્યવસાય, વ્યવસાયનો અર્થ અને એના લક્ષણો, અને રોજગાર અને રોજગારનો લક્ષણો, બરાબર. ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે આટલું ભણવાનું રહેશે. સેકન્ડ નંબરનું હવે પૂછે, જો વ્યવસાય અને રોજગારની આગળ ડિસ્કસ એટલા માટે નથી કારણ કે આપણું ચેપ્ટર, આપણું જે આખે આખું કહેવાય ને એક પ્રકારનો વિષય છે એ મેનેજમેન્ટનો છે, અને એ મેનેજમેન્ટ પણ ધંધાનું મેનેજમેન્ટ છે. એટલે વ્યવસાય લક્ષી કે રોજગાર લક્ષી આપણે આગળ ભણવાનું આવશે નહીં, માત્ર એના ટોપિક જ લેવાના છે. આગળ જેટલું ડિસ્કસ કરવાનું છે 12મા ધોરણમાં જેનું મેનેજમેન્ટ કરવાનું છે એનું નામ છે ધંધો, એટલે ધંધાનું જ મેનેજમેન્ટ આવશે, બરાબર. એટલા માટે નેક્સ્ટ તમને બધા ચેપ્ટરની અંદર ઇન્ફોર્મેશનની અંદર બિઝનેસની જ વાત કરેલી છે. ધંધાકીય સાહસ કીધું, ધંધાકીય સેવા કીધું, ધંધાકીય વ્યવસ્થા કીધું, બરાબર. ક્યાંય શબ્દ વ્યવસાય અને રોજગારનો યુઝ કર્યો નથી, બરાબર. એટલે સેન્ટરની અંદર આપણે કોના વિશે ભણવાનું છે તો કે બિઝનેસ વિશે. હવે સેકન્ડ નંબરનું ચેપ્ટર આપ્યું છે ધંધાકીય સેવા, જે બિઝનેસ તમે ચલાવો છો તેમાં કયા કયા પ્રકારની સેવાઓ આપી શકાય, તો આની અંદર ખાસ આપણે ભણશું વીમા,
બરાબર, વીમાના પ્રકારો કયા કયા હોય, એના સિદ્ધાંતો કયા કયા હશે, એની બધી જ પ્રકારની સેવાઓ છે સેકન્ડ નંબરના ચેપ્ટરની અંદર ભણવાની રહેશે. પછી થર્ડ નંબરનું ચેપ્ટર જો આપ્યું છે પાર્ટ ટુ, બરાબર, એમાં તમને કીધું છે ધંધાકીય સેવા. એટલે એક વીમો તો છે જ, એના પ્રકાર તો છે જ, પણ એના સિવાયની બિઝનેસ છે કેવા પ્રકારની સેવાઓ આપે છે, બરાબર. તેમાં ખાસ પ્રકારની સેવાઓ આવશે, બેન્કિંગ, બરાબર, બેંક ને બેંકના ખાતાના પ્રકારો આવશે, એના મુખ્ય હેતુ આવશે, બરાબર. અને કોમર્સના સ્ટુડન્ટને ખાસ બેંક વિશે તો જાણકારી હોવી જ જોઈએ કે કયા પ્રકારનું અકાઉન્ટ છે, કોને વધારે જરૂરી છે, કયા પ્રકારના બેંકની અંદર કેવા પ્રકારની સુવિધાઓ મળે છે, કયા પ્રકારના ખાતાઓ ઓપન થાય છે, બરાબર. આ બધી વસ્તુ તમને ચેપ્ટર નંબર 3ની અંદર શીખવવામાં આવશે, બરાબર. એટલે કયા પ્રકારની સેવા આપવામાં આવશે ત્રીજા નંબરના ચેપ્ટરમાં, તો એક બેન્કિંગ વિશે, અને સેકન્ડ નંબર તો કે એક વખાર વિશે, બરાબર. ખાસ જોવાનું છે ત્રીજા નંબરના ચેપ્ટરની અંદર કે બિઝનેસ છે તો એની અંદર રો મટીરિયલનો જથ્થો સંગ્રહ કરવા માટે આપણે વખાર જેવી સુવિધાઓ રાખીએ છીએ. તો એ વખાર અને વખારના પ્રકાર છે એ ચેપ્ટર નંબર 3ની અંદર શીખવાના રહેશે. ત્યારબાદ આપ્યું છે ચેપ્ટર નંબર 4. જો ચેપ્ટર નંબર 4માં આપ્યું છે માહિતી સંચાર, એટલે કોમ્યુનિકેશન થાય, બરાબર. એટલે માહિતી સંચારમાં કોઈ ધંધાનો માલિક એના કર્મચારીને શીખવતો હોય, અથવા કર્મચારી છે કોઈ પણ પ્રકારના એના સજેશન, ઓપિનિયન કે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન છે એના કોને આપે, તો કે માલિકને આપે. એટલે એ કોમ્યુનિકેશન છે કેવું જોઈએ, બરાબર, એના વિશેની વાત કરવાની છે ચેપ્ટર નંબર 4ની અંદર. માહિતી સંચાર, ઈ કોમર્સ, પ્લસ આપ્યું છે તમને આઉટસોર્સિંગ, બરાબર. આની અંદર તમારે ઓનલાઈન આપણે જે અત્યારે બધા એપ દ્વારા ખરીદી કરીએ છીએ, વેચાણ કરીએ છીએ, કોઈ પણ બિઝનેસ છે, કંપની છે, તો એ પોતાનું પ્રોડક્શન મોટા પાયે તેમાં વેચે છે, તો કે ઓનલાઈન વેચે છે, બરાબર. એનું પેમેન્ટ પણ ઓનલાઈન લે છે. તો કઈ કઈ એમાં સુવિધા અને સગવડ આપણે કસ્ટમરને આપીએ છીએ, બરાબર, એ બધી જ પ્રકારના ટોપિક્સ છે તમને ચેપ્ટર નંબર 4ની અંદર છે સમજાવવામાં આવશે. નેક્સ્ટ ટાઈપ છે ચેપ્ટર નંબર 5, બરાબર. 5માં એવું કીધું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 1, બરાબર. ખાસ વ્યવસ્થિત 12મા ધોરણને લગતા આ ચેપ્ટર છે. 12th ની અંદર, ઓસી ની અંદર મેઇન બેઝિક વસ્તુ ચેપ્ટર નંબર 5 અને 6 માંથી રહેશે, બરાબર. કારણ કે આ બે સ્વરૂપ એવા છે કે તેની અંદર તમને એક ક્લિયરેશન આપવામાં આવે છે કે ધંધાના જે વ્યવસાય છે એ વ્યવસાય આટલા પ્રકારના હોય, એનું કેરેક્ટર કંઈક આવું હોય, એના બેનિફિટ્સ આવા છે, એના લોસીસ છે આવા છે, એની ટાઈપ્સ છે એ કંઈક આવી છે, બરાબર. એ બધું તમને અહીંયા ડિક્લેર કરી દેવામાં આવે. પછી સ્ટાન્ડર્ડ તમે જ્યારે 12મા ધોરણમાં જાઓ છો ત્યારે આ જ જે ટાઈપ તમે અહીંયા ભણ્યા છો એનું અહીંયા મેનેજમેન્ટ ભણવાનું છે, કે હવે તમે જે અહીંયા પ્રકારો ભણી ગયા છો, જે સ્વરૂપ ભણી ગયા છો, એનું ખરેખર સંચાલન કેવી રીતે થાય, બરાબર, એનું મેનેજમેન્ટ છે એ કેવી રીતે કરાય, એના માટેનું પહેલાં તમને જે ઇન્ટ્રોડક્શન છે અત્યારે 11મા ધોરણમાં ભણવાના છે. તો ચેપ્ટર નંબર 5ની અંદર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 1. તો 1ની અંદર એક વસ્તુ ખાસ પહેલેથી હું ક્લિયર કરી દઉં છું કે જે બિઝનેસ હોય, બરાબર, જે ધંધો જ હોય, એ ધંધાના 5 પ્રકાર આવે. કેટલા પ્રકાર આવે? 5 ટાઈપ્સ આવે, બરાબર. એમાંની પહેલી 3 ટાઈપ છે આપણે 5મા ચેપ્ટરમાં ભણશું, અને બાકીની 2 ટાઈપ છે ક્યાંમાં ભણવાની છે? તો કે ચેપ્ટર નંબર 6ની અંદર, બરાબર. એટલે ચેપ્ટર નંબર 5ની અંદર ખાસ જોવાનું છે, એક તો પહેલું આવશે, પહેલા નંબરનો પ્રકાર કયો આવશે? એકાંકી વેપારી, બરાબર, જેને બીજા શબ્દની અંદર વૈયક્તિક માલિકી પણ બોલી શકાય છે. એનો એક નોર્મલી લેંગ્વેજમાં એનો અર્થ જો કેવો હોય તો એવો કહી શકાય કે એકાંકીનો મતલબ એવો થાય કે કોઈ એક એવી દુકાન, બરાબર, કોઈ એક એવી સંસ્થા કે જેની અંદર માત્ર માલિકની સંખ્યા કેવી હોય? તો કે એક જ હોય, બરાબર. એમાં સંચાલન પણ એકથી જ થતું હશે, એમાં નફો નુકસાન પણ એકથી જ આવતું હશે, મૂડી રોકાણ પણ એકથી જ આવતું હશે, બરાબર. એવા પ્રકારની એને શું બોલાય? તો કે એકાંકી વેપારી બોલવામાં આવે. એટલે ચેપ્ટર નંબર 5ની અંદર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં પહેલું સ્વરૂપની ટાઈપ્સ તમારે ભણવાની રહેશે, એકાંકી વેપારી. બીજા શબ્દમાં એને વૈયક્તિક માલિકી બોલવામાં આવે, બરાબર. આ એકાંકી વેપારીના લક્ષણ આવશે, એના લાભ આવશે, એની મર્યાદા આવશે, બરાબર. નેક્સ્ટ, હજી આ જ ચેપ્ટરની અંદર ધંધાના સ્વરૂપની બીજી ટાઈપ્સ છે એ ભણવાની છે. બીજી ટાઈપ્સ એટલે આવશે ભાગીદારી પેઢી, બરાબર. એમાં ખાસ એક વસ્તુ જોવાની છે કે ભાગીદારી કીધું તમને, તો ભાગીદારી મતલબ શું થાય? તો કે એક કરતા વધારે વ્યક્તિ, જેનું જૂથ 2 કરતા કેવું હોય? વધારે હોય તો જ ભાગીદારી કહી શકાય. પાર્ટનરશિપ કેવી હોય? તો એમાં 2 કરતા સંખ્યા કેવી હોય? તો કે વધારે હોય, બરાબર. હવે 2 જણા ભેગા થાય તો એમાં કંઈક રૂલ્સ અને રેગ્યુલેશન્સ રાખવા પડે. એટલા માટે ચેપ્ટર નંબર 5ની અંદર ભાગીદારી પેઢીની અંદર એક કાયદો આવશે, 1932નો ભારતીય ભાગીદારી કાયદો.
ઈ કાયદા મુજબ પેઢીનું શું થવું જોઈએ, તો કે સંચાલન થવું જોઈએ. બરાબર, એક કરારનામું તૈયાર કરવાનું રહેશે, જેમાં દરેક પાર્ટનરને કેવી રીતે વર્તન કરવું, કયું પ્રકારનું કામ કરવું, કેવા પ્રકારની ઓથોરિટીઝ આપવી, કેવા પ્રકારની રિસ્પોન્સિબિલિટી ઉઠાવવી. બરાબર, આ હરેક પ્રકારની વસ્તુ છે એનું ડિક્લેરેશન થાય છે, જેને કરારનામું અથવા ખતપત્ર અથવા તો ટ્રસ્ટ ડીડ શબ્દ છે એ વપરાય છે. બરાબર, એટલે પાંચમા ચેપ્ટરની અંદર સેકન્ડ નંબરનું સ્વરૂપ આપણે ભણશું ભાગીદારી પેઢી. બરાબર, પાર્ટનરશીપ ફોર્મ. બરાબર, આ ખાસ ક્લિયરેશન કરજો કે પહેલા નંબરનું સ્વરૂપ એટલે એકાંકી વેપારી આવશે, સેકન્ડ નંબરનું સ્વરૂપ એટલે ભાગીદારી પેઢી આવશે. બરાબર, અને થર્ડ નંબરનું સ્વરૂપ આની અંદર ભણવાનું છે સહકારી મંડળી. બરાબર, સહકારી મંડળીમાં ખાસ જોવાનું છે કે જે સહકાર માટે આપણે એ મંડળીની શું કરીએ છીએ, મંડળની રચના કરો છો. બરાબર, એમાં ખાસ વસ્તુ એ જોવાની કે એમાં કોઈ પણ પ્રકારનો નફોને ધ્યાનમાં લેવાતું નથી, માત્ર ને માત્ર સેવા કરવા માટે આર્થિક પ્રવૃત્તિ કરો છો. બરાબર, એટલે એવા પ્રકારનું જે મંડળ આખું રચાશે એને શું બોલવામાં આવે, સહકારી મંડળી. એટલે પાંચમા ચેપ્ટરની અંદર આ ખાસ ત્રણ વસ્તુ છે એ ક્લિયર કરવાની છે, કે પાંચમા ચેપ્ટરમાં તમારી ત્રણ વસ્તુ ભણવાની રહેશે. બરાબર, એમાં ફર્સ્ટ નંબરનું મેં તમને કીધું એકાંકી, સેકન્ડ નંબરનું કીધું ભાગીદારી પેઢી, અને થર્ડ નંબર ઉપર આવશે સહકારી મંડળી. બરાબર, એટલે પાંચમા ચેપ્ટરમાં ત્રણ ટોપિક છે એ ખાસ ભણવાના છે. પછીની વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની અંદર, તો 6 ની અંદર એવું કીધું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 2. બરાબર, તો સેકન્ડ નંબરના પાર્ટની અંદર હવે તો કે આ ત્રણ તો શીખી ગયા છીએ, બિઝનેસના ટોટલ કેટલા સ્વરૂપ હોય, પાંચ સ્વરૂપ હોય. બરાબર, પાંચમાંથી તમે ત્રણ ભણી ગયા છો. હવે એની આગળ નેક્સ્ટ સ્ટેપ, જો એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આની જે કાંઈ મર્યાદા હશે એને દૂર કરવા માટે આ સ્ટેપ આવ્યું હશે. બરાબર, આમાં કોઈ પણ પ્રકારની માની લો ખામી કે કોઈ પણ ત્રુટિ કે કંઈ પણ કહેવાય ને ડિફરન્સ અરાઇઝ થાય, ત્યારે એને દૂર કરવા માટે તમે આ પ્રકારના સ્વરૂપનું શું કરો છો, તો કે સર્જન કરો છો. બરાબર, હવે આ ત્રણેયની કંઈક લિમિટેશન્સ છે. બરાબર, એને દૂર કરવા માટે ધંધાકીય વ્યવસ્થાના નવા સ્વરૂપો એટલે ટાઈપ આવશે 4 HUF અને 5th નંબરની આવશે કંપની. બરાબર, HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ. બરાબર, એકાંકી વેપારીમાં માણસ એકલો હોય એટલે રૂલ્સ રેગ્યુલેશન્સની કોઈ જરૂર નથી. ભાગીદારી પેઢીમાં બે કરતા વધારે પાર્ટનર હોય, એટલે ઈસવીસન 1932નો ભારતીય ભાગીદારી કાયદો અમલમાં આવે એના નિયંત્રણ મુજબ પેઢીનું સંચાલન થાય અને કાર્ય થાય. બરાબર, નેક્સ્ટ તો કે સહકારી મંડળી, હવે આનું મેનેજમેન્ટ ખુદ ગવર્નમેન્ટ કરે છે, એની અંદર માત્ર ને માત્ર છે સેવાનો ઇન્ટેન્સ છે. બરાબર, એમાં કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન્સ કોઈ પર્ટિક્યુલર એક્ટના આપેલા નથી. નેક્સ્ટ ટાઈપ છે HUF, તો HUF એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી થાય. એક એની અંદર એવો આ કાયદો આવશે, હિન્દુ કાયદો, કે વંશ પરંપરાગત છે, કોઈ દાદા છે તો એના દીકરાને, એના પપ્પા, આપણા પપ્પા હોય એને કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી આપે. બરાબર, એ છે એના સનને આપશે. આમ વારસાગત શું થતું હશે, તો કે પ્રોપર્ટી એકબીજાને તમે આપતા હશો, એટલે હિન્દુ કાયદો આની અંદર છે લાગુ પડાવવામાં આવે છે. નેક્સ્ટ આપશે ચેપ્ટર નંબર 5 કંપની, તો કંપનીની એક પ્રકારની એક લક્ષણ જોવાના છે, એનો પ્રકાર આવશે, બધા કંપનીના પ્રકારો. બરાબર, એની લાક્ષણિકતાઓ આવશે કે કંપનીમાં કેટલા કેટલા પ્રકારના લક્ષણો છે ભણવાના છે. નેક્સ્ટ તો કે કંપનીના પ્રકાર આવશે, પ્રકારમાં આવશે શાસક કંપની એટલે શું, ગુણ કંપની એટલે શું, સરકારી કંપની એટલે શું. બરાબર, જાહેર કંપનીઓ કોને કહેવાય, ખાનગી કંપનીઓ કોને કહેવાય, કોના નામની પાછળ કેવો શબ્દ એડ કરીએ તો એ ખાનગી કહેવાય. બરાબર, સપોઝ માની લો પ્રાઇવેટ લિમિટેડ લખવું હોય તો એ કંપની કઈ થઈ ગઈ, તો કે ખાનગી કંપની થઈ ગઈ. ખાલી લિમિટેડ લખવું હોય તો એનો મતલબ એ શું થાય, તો કે સરકારી કંપની કહેવાય. એમ શાસક કંપની હોય, શાસક કંપની એટલે પર્ટિક્યુલર કોઈ સંસદ સભા કે વિધાનસભા દ્વારા એનું હેન્ડલિંગ થતું હોય. બરાબર, આવી અનેક પ્રકારની કંપનીઓનો તમારે ચાર્ટ છે વ્યવસ્થિત ભણવાનો છે, બધાની અલગ અલગ વ્યાખ્યાઓ આવશે, વિદેશી કંપની હશે, ભારતીય કંપની હશે, એટલે ખાસ આની અંદર કંપનીના પ્રકારો ભણવાના છે. બરાબર, જે એક કે બબે માર્કની અંદર તમને પૂછાઈ શકે વ્યાખ્યાના સ્વરૂપે. ચેપ્ટર નંબર 7 એ પૂછે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. બરાબર, જેમાં ખાસ જોજો જાહેર ક્ષેત્ર. બરાબર, કે જે ક્ષેત્ર છે એનું પ્રભુત્વ કોના હેઠળ હોય, તો કે સરકાર હેઠળ હોય, એને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે. પછી ખાનગી ક્ષેત્ર એટલે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ પોતાની સ્વતંત્ર મૂડીથી શું કરતો હોય, તો કે ધંધાનું સંચાલન કરતો હોય, પોતાનું જે કંઈ સંચાલન દ્વારા નફો કે નુકસાન આવે પોતે એકલો ભોગવતો હોય, આવા ક્ષેત્રને શું બોલે, ખાનગી ક્ષેત્ર. બરાબર, અને ખાસ યાદ રાખવાનું કે ભારતની અંદર 24મી જુલાઈ 1991 પછી,
બરાબર, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો તબક્કો છે એ અપ્લાય થયો. અને આપણે એવું પણ કહીએ છીએ, તમે 10th માં ભણીને આવ્યા છો, કે ભારત છે એ પહેલેથી WTOનું મેમ્બરશિપ છે એ ધરાવે છે, એટલે સ્વાભાવિક છે કે વૈશ્વિક સાહસો વિશેની માહિતી પણ તમને ખ્યાલ હશે. બરાબર, નહીં હોય તો અહીંયા આપણે વિગતવાર ભણવાના છીએ કે કોને કહેવાય વૈશ્વિક સાહસો, કે વિશ્વ સ્તર લેવલે ઉપર જે ધંધાઓ ચાલે છે તો એ કયા પ્રકારના હશે, ને કેવા પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન્સ આપણે આપીએ છીએ, બરાબર, કેવા પ્રકારના નિયમોનું એટલે પાલન કરવાનું છે, આ બધી જ પ્રકારની શરતો છે ચેપ્ટર નંબર 7માં ભણવાની રહેશે. પછીનો એ પૂછે ચેપ્ટર નંબર 8. 8માં તમને એમ કહે છે કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન. બરાબર, આવડો મોટો બિઝનેસ ઓપન કરવો હોય, 5માંથી કોઈ બી સ્ટેપ તમે ઓપન કરતા હોય તો કેવા પ્રકારની મૂડી છે એ જોશે. લાંબા ગાળાની મૂડી જોઈ, ટૂંકા ગાળાની મૂડી જોશે, મધ્યમ ગાળાની મૂડી જોશે, પ્લસ આ મૂડીનો ગાળો નક્કી કર્યા પછી, બરાબર, હવે એ ગાળા પ્રમાણે તમે મૂડી ક્યાંથી કલેક્ટ કરશો, શેર બહાર પાડશો, ડિબેન્ચર બહાર પાડશો, બોન્ડ દ્વારા લઈ આવશો, જાહેર થાપણ દ્વારા લઈ આવશો, કે બેંકમાંથી લોન લઈ આવશો. બરાબર, આ બધી વસ્તુના તમને ટાઈપ્સ છે મૂડીના પ્રાપ્તિ સ્થાનમાં શીખવવામાં આવશે. 3 ગાળા ખાસ અમે યાદ રાખવાના હોય, બરાબર, ટૂંકા ગાળાની એટલે 1 દિવસથી લઈને 3 વર્ષ સુધીનો ગાળો હોય ને ટૂંકો ગાળો કહેવાય, 3 વર્ષથી 10 વર્ષનો વચ્ચેનો જે ગાળો હોય એને મધ્યમ ગાળો કહેવાય, અને 10 વર્ષથી એબોવ હોય તો એને શું બોલવામાં આવે, લાંબા ગાળા લાંબા ગાળા માટેના પ્રાપ્તિ સ્થાનો. બરાબર, એટલે કયા પ્રકારની મૂડી ક્યારે કલેક્ટ કરવામાં આવે, કેવા પ્રકારના બેનિફિટ્સ રહે, કેટલું આપણે પ્રમાણમાં વ્યાજ સહિત રિટર્ન કરવું પડે, કેટલું ડિવિડન્ડ દેવું પડે, બધું ડિક્લેરેશન તમને ચેપ્ટર નંબર 8ની અંદર કરવામાં આવશે. પછીનો એ પૂછે ચેપ્ટર નંબર 9, આંતરિક વેપાર. જો આંતરિક વેપાર એટલે દેશની અંદર ને અંદર આપણે વેપાર કરવાનો છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. બરાબર, અને એટલે એના માટે તમે જે કંઈ આપણે કહેવાય ને, એક માની લો ગુજરાત રાજ્યમાં તમે વેપાર કરતા હોય, હવે તમારે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં વેપાર માટે જવું હોય તો અહીંયાની સરકારની શું લેવી પડે, પરમિશન લેવી પડે, કારણ કે રાજ્ય બદલાય તો રાજ્ય સરકારે બદલાય. બરાબર, એટલે ખાસ આપણે આંતરિક વેપાર કેવી રીતે થાય છે, બરાબર, એ વસ્તુ ખાસ શીખવાની છે કે આંતરિક વેપારની અંદર કેવા પ્રકારના લક્ષણો હોય છે, કેવા પ્રકારના એના અલગ અલગ ટાઈપ્સ ને નિયમોનું પાલન કરવું પડે, એ ચેપ્ટર નંબર 9ની અંદર ભણવાનું છે. પછીનું એ પૂછે આંતરરાષ્ટ્રીય વ્યવહાર. તો આંતરરાષ્ટ્રીય વ્યવહાર એટલે આ જેમ આંતરિક હતું દેશની અંદરોઅંદર હતું, હવેનું તો કે તમે દેશની બહાર વિદેશની અંદર કે બીજા દેશની અંદર તમે તમારી પ્રોડક્ટ, બરાબર, તમે તમારું જે ઉત્પાદન કરેલી વસ્તુ છે કે સેવા છે એ કોઈ બીજા દેશની અંદર તમે લાભ આપવા માટે કે વેચાણ અર્થે તમે જાઓ છો, બરાબર, તો એના માટે રૂલ્સ અને રેગ્યુલેશન શું હશે. ત્યાંથી અહીંયા લઈ આવો છો તો આયાત આવે, અહીંથી તમે કોઈ પણ પ્રોડક્ટ છે અહીંયા લઈ જાઓ છો એ તો નિકાસ આવે, તો એના માટેના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે કેવા રહેશે એ તમે આંતરરાષ્ટ્રીય વ્યવહારની અંદર શીખવાના છે. બરાબર, કે આયાત માટેનું કયા પ્રકારના લાયસન્સ જોશે, એટલે અથવા તો એવું કહી શકાય કે આયાત અને નિકાસ માટે સરકારની પરમિશનને લઈને કેવા પ્રકારની શરતો લાગુ પડશે એ બધું તમને આંતરરાષ્ટ્રીય વ્યવહારની અંદર શીખવવામાં આવશે. અને છેલ્લું એ પૂછે ખાસ ધંધાની સામાજિક જવાબદારી. બરાબર, કે બિઝનેસ છે જ્યારે જ્યારે એને મૂડી ઘટતી હોય ત્યારે શેર બહાર પાડીને જનતાને આમંત્રણ આપે છે, બરાબર, કોઈ આમ જનતાથી એને રોકાણ કરે છે અને એનાથી આખી આખી કંપની કે ધંધાનું સંચાલન થઈને ધંધો છે આગળ વધે છે, તો હવે સમાજ પ્રત્યેની તમારી કઈ કઈ જવાબદારી છે. બરાબર, આમાં ખાસ આપણે સામાજિક જવાબદારીની અંદર પહેલી વસ્તુ આવે સરકાર આવે, કારણ કે સરકાર પરમિશન આપે તો જ અમુક પ્રકારના ધંધાઓ પોસિબલ બને છે. બરાબર, એટલે પહેલું સરકાર પ્રત્યેની જવાબદારી આવશે, પછીનું ખાસ આવે ગ્રાહક આવે. જો ગ્રાહકો જ ન હોય, બરાબર, તો તમારી પ્રોડક્ટ ક્યારેય વેચાવાની નથી, નફો મળવાનો નથી, એટલે ગ્રાહકો પ્રત્યેની જવાબદારી આવશે. 3rd નંબરની હજી કહી દે શકાય કે કર્મચારી, કે તમારી પાસે પ્રોડક્ટની ફોર્મ્યુલા ગમે એટલી સારી હોય, બરાબર, મેનેજમેન્ટ તમારું ગમે એટલું સારું હોય, પણ કર્મચારી જ ન હોય તો, જો કાર્યક્ષમ કર્મચારી ન હોય તો કોઈ પણ પ્રકારના ધંધાને સફળતા મળતી નથી. એટલે ખાસ તમારે કર્મચારી પ્રત્યેની પણ જવાબદારી શું કરવાની હોય, નિભાવવાની હોય, કે એને યોગ્ય સેલેરી આપવી, બરાબર, વધારાનું કામ કરાવો તો વધારાનું તમારે વેતન આપવું, બરાબર, પછી છેલ્લે તમે પેન્શન યોજના આપો છો, પ્રોવિડન્ટ ફંડ આપો છો, બરાબર, ગ્રેજ્યુઇટી આપો છો, વર્ષે એકવાર એને પ્રવાસ જેવી વસ્તુઓ તમે કરો છો, બરાબર, આ બધી જ પ્રકારની જવાબદારી એટલે કર્મચારી જવાબદારી આવશે. આના પછી આગળ એવું કહી શકાય કે રોકાણકારો પ્રત્યેની જવાબદારી,
કે જેને આપણા ધંધામાં પોતાની મહામૂલી બચત શું કરી છે, તો કે રોકાણ કરી છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બરાબર. તો રોકાણકારોની પણ અમુક પ્રકારની જવાબદારી હશે કે જે લોકોએ આપણને અત્યારે માલિકીની મૂડી આપી હોય કે ઓછીની મૂડી આપી હોય, એટલીસ્ટ બિઝનેસ એવી રીતે ચલાવવાનો કે તમે એની પોતાની મૂળ રકમ છે વ્યવસ્થિત આપી શકો, અથવા તો જે વ્યાજનો દર નક્કી કર્યો હોય જે સમય મુજબનો, એ સમયે તમે એને પોતાનું વ્યાજ સહિત એના પૈસા શું કરી શકવાના પાછા દઈ શકો, બરાબર. અને રોકાણકારો પ્રત્યેની શું બોલી શકાય, જવાબદારી કહી શકાય. ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોયા બાદ હવે આપણે આ વિષયની પેપર સ્ટાઇલ વિશેની ચર્ચા કરશું, બરાબર. હવે પેપર સ્ટાઇલની અંદર 12માને લગતી પેપર સ્ટાઇલ તમને અત્યારે કહી દઉં છું, પછી 11મા ધોરણની અંદર આ જ પેપર સ્ટાઇલ આપણે ફોલો કરવાની છે. એટલે 1 માર્કના પ્રશ્ન, 2 માર્કના પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન આ જ રીતે રહેવાનું છે. પણ ફરક એટલો છે, 11મામાં આપણે 80 માર્કનું પેપર આવે છે, બરાબર. અને 12મામાં બોર્ડની અંદર આપણે જે પૂછીએ છીએ કેટલાનું હોય છે, 100 માર્ક્સનું. હવે પહેલેથી તો કે આ વિષય પ્રમાણેની પેપર સ્ટાઇલમાં પહેલાં વિભાગ એ આવશે, એમાં વિકલ્પોવાળા પ્રશ્નો, બરાબર. ટોટલ 1 ક્વેશ્ચનનો માર્ક 1 રહેશે. એવા તમને કેટલા વિકલ્પવાળા પ્રશ્ન પૂછે છે, તો કે 10, જેનો ટોટલ માર્ક પણ કેટલો હશે, તો કે 10, બરાબર. ત્યારબાદ આવશે વિભાગ બી. તો વિભાગ બીની અંદર 1-2 વાક્યમાં જવાબ આપો, જેમાં ખાસ કરીને ફૂલ ફોર્મ નેમ હોઈ શકે, કોઈ ડેફિનેશન હોઈ શકે, એટલે કે વ્યાખ્યાઓ હોઈ શકે, બરાબર. એટલે એની અંદર 1-2 માર્કમાં જવાબ, એટલે સોરી 1-2 વાક્યમાં જવાબ આપો, એવા 1-2 લાઇનની અંદર જ તમારે આન્સર આપવાના હોય, એવા 1 ક્વેશ્ચનનો માર્ક કેટલો, તો કે 1 જ. એવા કેટલા ક્વેશ્ચન ટોટલ પૂછાશે, તો કે 10, બરાબર. ને ટોટલ વેઇટેજ છે વિભાગ બીનું કેટલું રહેશે, તો 10 માર્ક્સનું. ત્યારબાદ આવશે વિભાગ સી, ટૂંકમાં જવાબ આપો, બરાબર. 1 ક્વેશ્ચનનો માર્ક છે એ 2. આ જે વિભાગ સી છે એની અંદર કોઈ પણ માની લો ટોપિક હોય, જેમ કે આવશે આપણને ધંધો છે તો ધંધાના લક્ષણો સમજાવો, બરાબર. આગળ તમે એવું આવશે એકાંકી વેપારી, તો એકાંકી વેપારીના લાભ સમજાવો, એવું 2 માર્કની અંદર તમને અલગથી પૂછાઈ શકે, બરાબર. એટલે 1 ક્વેશ્ચનનો માર્ક 2, એવા ટોટલ 15 પ્રશ્ન હશે. 15 પ્રશ્નની અંદર તમને વચ્ચે 2 અથવા હશે. માની લો 11 નંબરનો પ્રશ્ન હોય, તો 11 નંબરના પ્રશ્નની અથવામાં જ પાછો 11 નંબરનો પ્રશ્ન હશે, બરાબર. એ ટોટલ ક્વેશ્ચન કેટલા છે, 15. 1 ક્વેશ્ચનનો માર્ક 2, અને વિભાગ સીનું વેઇટેજ કેટલું રહેશે, 30 માર્ક્સનું. ત્યારબાદ આવશે વિભાગ ડી, મુદ્દાસર જવાબ આપો, કે જેની અંદર તમને થોડાક સી વિભાગ કરતાં મોટા પ્રશ્ન પૂછવામાં આવે. સપોઝ છે કંપની છે, તો કંપનીના લાભાલાભ સમજાવો, બરાબર. અથવા તો કોઈ ભાગીદારીના પેઢી આવે, તો ભાગીદારી પેઢીનું કરારનામું સમજાવો. એટલે મુદ્દાસર જવાબની અંદર 1 ક્વેશ્ચનનો માર્ક રહેશે 3, એવા ટોટલ ક્વેશ્ચન તમને કેટલા પૂછાય, 10 પૂછાય, બરાબર. એમાં 1 વચ્ચે ઓપ્શન હશે, એટલે અથવા હશે. ટોટલ ક્વેશ્ચનની સંખ્યા 10, 1 ક્વેશ્ચનનો માર્ક 3, અને વિભાગ ડીનું ટોટલી વેઇટેજ કેટલું થશે, 30 માર્ક્સનું. અને છેલ્લું આવશે વિભાગ ઈ, સવિસ્તર જવાબ આપો, બરાબર. કે એની અંદર 5 માર્કના પ્રશ્ન પૂછાય છે, 1 ક્વેશ્ચનનો માર્ક 5 રહે, બરાબર. એમાં મોટા પ્રશ્ન પૂછાય, જેમ કે કોઈ કંપની છે તો કંપનીના પ્રકારો સમજાવો, ભાગીદારી પેઢી છે તો ભાગીદારી પેઢીના પ્રકાર સમજાવો, HUF આવે તો HUFનો અર્થ પ્લસ એના શું આપવાના હોય, લક્ષણ સમજાવવાના હોય. એટલે પ્રસ્તાવના લખવાની હોય, ઉપસંહારે લખવાનો હોય, અને વચ્ચે તમને જે પૂછવું હોય, લક્ષણ પૂછ્યું હોય તો લક્ષણ, પ્રકાર પૂછ્યા હોય તો પ્રકાર, બરાબર. એ મોટા પ્રશ્ન છે તો એનો 1 માર્કનો, એટલે સોરી 1 ક્વેશ્ચનનો વેઇટેજ છે એ 5 માર્ક. એવા ટોટલ કેટલા પ્રશ્ન પૂછાય છે, તો કે 4 પ્રશ્ન પૂછાય છે, બરાબર. અને વિભાગ ઈનું ટોટલી વેઇટેજ કેટલું રહેશે, 20 માર્ક્સનું. અને આખે આખું પેપર સ્ટાઇલ પૂરેપૂરી કેટલી થશે, 100 માર્કની, બરાબર. આપણું છે OCનું, એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, જેને ગુજરાતીમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એવું કહીએ છીએ, બરાબર. તો આખી આખી એની પેપર સ્ટાઇલ છે. આ રીતે આપણને બોર્ડના પેપરો પૂછાય છે. ખાસ યાદ રાખજો, પેપરની અંદર, બોર્ડની અંદર વિષયનું નામ હોતું નથી, એમાં આપણે કોડ નંબર યાદ અત્યારથી જ રાખવાનો છે. 11મા ધોરણમાં જ આ પ્રેક્ટિસ પાડવાની છે કે આપણા વિષયનો વિષય કોડ શું રહેશે, તો કે 046, બરાબર. નમસ્તે.